નમસ્તે મિત્રો ડૉક્ટર જયેશ કરિયર કાફેમાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવા પ્રોફેશનની વાત કરવા જઈ રહ્યા છીએ આજે આપણે એક એવા કરિયરની વાત કરવા જઈ રહ્યા છીએ જે નોબેલ પ્રોફેશન છે અને એમાં જવા માટે દરેક વ્યક્તિનું દરેક માતા પિતાનું એક સ્વપ્ન હોય છે હાજી મિત્રો હું વાત કરી રહ્યો છું ડૉક્ટરની આજે ડૉક્ટર બનવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન છે જ્યારે બાળક નાનું હોય ત્યારથી જ એના મમ્મી પપ્પાને એવું લાગે કે મારા છોકરાને તો મોટો થઈને ડૉક્ટર જ બનશે આજે આપણે ડૉક્ટર કઈ રીતના બની શકાય અથવા તો ડૉક્ટર બનવા માટે તમારી સ્કિલ એબિલિટી યોગ્યતા શું હોઈ શકે એના વિશે વાત કરીશું આજે આપણે એ પણ વાત કરીશું કે ડૉક્ટર બન્યા પછી પણ એના સ્કોપ કેવા છે ખાલી એમબીબીએસ બનવું એ જરૂરી નથી એમબીબીએસ બન્યા પછી પણ એની સુપર સ્પેશિયલાઇઝેશનમાં શું અને કેવી રીતના આપણે જઈ શકીએ છીએ ડોક્ટર બન્યા પછી તમે તમારી હોસ્પિટલ એસ્ટાબ્લિશ કરો છો અને એને ચલાવવા માટે કેવી મહેનતની જરૂર પડે છે બધી જ બાબતને આજે ચર્ચા કરીશું અમદાવાદના ડોક્ટર સૃજલ સાનું હું આજના પ્રોગ્રામમાં ડોક્ટર જયેશ કરેકાવામાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે જેમણે MBBS MS પછી ગુજરાતની ડિગ્રી મેળવી ઇન્ડોવાસ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર સુજલ શાહનું આપના ડોક્ટર જયસ કરિયર કેફે પ્રોગ્રામમાં સ્વાગત કરીએ છીએ હું સ્વાગત કરું છું ડોક્ટર જયસ કરિયર કાફેમાં ડાયનેમિક પર્સનાલિટી ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર ધરાવતા ડોક્ટર સુદર્શનને વેલકમ સર અમારા શોમાં આવો બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ ડોક્ટર જય મને તમારા એક યુનિક પ્રોગ્રામ કરિયર કાફેમાં ઇન્વાઇટ કરવા બદલ અને હું એવી એક આશા રાખું છું કે તમે આજે અદ્ભુત કાર્ય કરવા જઈ રહ્યા છો એનાથી તમે માત્ર અમદાવાદ ગુજરાત અને ઇન્ડિયાના જ નહીં પરંતુ વર્લ્ડ વાઇડ હજારો લાખો સ્ટુડન્ટ્સની કરિયરમાં એક ટ્રાન્સફોર્મેશન લાવો અને એમની લાઇફ ચેન્જ કરી શકો ઓલ ધ બેસ્ટ સર એક વેલનોન વાસ્ક્યુલર સર્જનની સક્સેસની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ સક્સેસફુલ સ્ટોરીની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે આ ડૉક્ટર સૃજલ સર જ્યારે નાના હતા ત્યારે પ્રાઇમરી જે શિક્ષણ એજ્યુકેશન તમને મળ્યું અને પ્રાઇમરી એજ્યુકેશન દરમિયાન તમારા વિચારો તમારે તમારી મહત્વકાંક્ષાઓ તમે જે આગળ કરિયર વિચાર્યું હતું ડ્રીમ કરિયર એ કેવું હતું ઓકે હું એક વડોદરાની ખૂબ જ સામાન્ય શાળા સરદાર વલ્લભભાઈ વિદ્યાલય ગુજરાતી માધ્યમ સ્કૂલમાંથી ભણું ભણીને આવ્યો છું અને મારા મધર ફાધર બે સ્ટેટ બેંકમાં હતા અને એ એમના કેરિયરમાં પણ એ લોકોએ સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક હંમેશા જાળવ્યો હતો અને મને નાનપણથી એમણે એક પ્રોત્સાહન આપ્યું હતું કે સ્કૂલમાં મહેનત કરવાની અને ભણવામાં તેમજ બીજી બધી વસ્તુઓમાં સ્પોર્ટ્સમાં કે એકેડેમિક એક્ટિવિટીઝમાં પણ આગળ રહેવું નંબર લાવો મહેનત કરવી એ બધું બ બાળપણથી સંસ્કારોમાં આવ્યું હતું મારા પિતાજી જે નટુભાઈ શાહ એ કાયમ મને એક વસ્તુ કહેતા કે ઊંચું જોઈએ તો ચંદ્ર પર જવાય અને નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન સો ક્યારે પણ પ્રેશરથી ભણવામાં કે ભણાવવામાં આવ્યું નહોતું મને અને હંમેશા ઇન્સ્પિરેશન આપવામાં આવ્યું હતું કે આપણે તું સારું ભણીશ તો આગળની જિંદગી સારી જશે સો મને યાદ છે કે સરદાર વિદ્યાલયમાં એકથી બાર ધોરણમાં મારો માત્ર બીજા ધોરણની અંદર બીજો નંબર આવ્યો હતો એકવાર બાકી દરેક પરીક્ષામાં જ્યારે હું લખું ત્યારે મારા માઇન્ડમાં એવું હોય કે મારે સારું પરફોર્મ કરીને એક્ઝામમાં ફર્સ્ટ રેન્ક લાવવો છે હિન્દીની કાવ્યપઠન સ્પર્ધા હોય કબડ્ડી રમવાની હોય ડ્રોઈંગ સ્પર્ધા હોય હા સંગીતમાં હું થોડો કાચો હતો અને એમાં એકવાર ભાગ લીધા પછી નહોતો લઈ શક્યો પણ બાકીની બધી એક્ટિવિટીઝમાં એક એવું ધ્યેય હતું કે પહેલો નંબર લાવવાનો સો આ વસ્તુ ચાલુ રહી અને હું એમાં મહદઅઅશે સક્સેસ પણ રહ્યો ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં મને પોતાની એવી ઈચ્છા હતી કે મારાથી બે વર્ષ સિનિયર એક સ્ટુડન્ટે ગુજરાતમાં બોર્ડમાં ફર્સ્ટ રેન્ક લાવ્યો હતો એમ સરદાર વિદ્યાલયનું નામ હું રોશન કરું મારા માતા પિતાનું નામ રોશન કરું એટલે મારો બોર્ડમાં ફર્સ્ટ રેન્ક લાવવાનો એક ટાર્ગેટ હતો અને એના માટે સારી એવી મહેનત પણ કરી હતી અને સારું પરફોર્મન્સ પણ થયું હતું પરંતુ કેમેસ્ટ્રીમાં બે દાખલામાં ભૂલ પડવાને કારણે થોડાક માર્ક ઓછા આવ્યા ને ગુજરાતમાં બોર્ડમાં મારો થર્ડ રેન્ક આવ્યો ગુજરાત બરોડા સિટીમાં સેકન્ડ રેન્ક આવ્યો સો થોડુંક આંચકો લાગ્યો હતો પરંતુ એ બહુ આનંદની પળો હતી ત્યારબાદ આ બધું થયું ત્યારે મારું માનસિકતા એવી હતી કે ડૉક્ટર અને એન્જિનિયરના બે ઓપ્શન મેં વિચાર્યા હતા મધરનું હંમેશા એક ડ્રીમ હતું કે મારો છોકરો એન્જિનિયર બને અને ફાધરનું ડ્રીમ હતું કે સૃજલ ડૉક્ટર બને સો મારી જે ઓવરઓલ સ્કિલ્સને હાથની કારીગરી હતી એ જોતાં મારા માઇન્ડમાં એવું હતું કે હું એન્જિનિયરિંગમાં જઈશ અને મોટાભાગના ફોર્મ પણ એન્જિનિયરિંગ માટેના જ ભર્યા હતા પરંતુ એને એક સારો અકસ્માત કહી શકાય કે હું ફોર્મ ભર્યા પછી કાઉન્સેલિંગ હતું એ પહેલાં અમારા એક ઇંગ્લિશના ટીચર કે જે રેખાબેન એ મારા ફેવરિટ ટીચર હતા અને એમનો હું ફેવરિટ સ્ટુડન્ટ હતો એમને એકવાર મળવા ગયો અને એમણે મારી જોડે અડધો કલાક ડિસ્કશન કર્યું કે સૃજલ તું એન્જિનિયરિંગમાં જવા જઈને એન્જિનિયર બનવા કરતાં ડૉક્ટર બનવા માટે સર્જાયો છે એવું મને લાગે છે અને તું આના પર ફોકસ કરજે વિચારજે એન્જિનિયર બનીને પૈસા તો કમાઈ લઈશ પણ ડૉક્ટર બનીને જે જોબ સેટિસ્ફેક્શન મળશે અને તું લોકોનું કંઈક સારું કરી શકીશ તો એ ખૂબ અગત્યનું છે સો આ એક અડધો કલાકના મનોમંથન બાદ ઘરે આવીને મેં મારું ડિસિઝન ચેન્જ કર્યું કે ના મારે એન્જિનિયરિંગમાં નથી જવું અને એ દિવસે મેં મેડિકલમાં આવવાનો નિર્ણય લીધો અને એમાં ફોર્ચ્યુનેટલી અમદાવાદની બીજે મેડિકલ કોલેજનું મેં ફોર્મ ભર્યું હતું સો બરોડાથી ચેન્જ કરીને હું અમદાવાદમાં આવ્યો ખૂબ સરસ કહેવાય કે નાનપણથી જ જો તમને એક એવું કહેવાય કે નાનપણથી સારું બીજારોપણ કરવામાં આવે તમારા માઇન્ડની અંદર બ્રેઇનની અંદર કે આગળ તમે એટલું આગળ વધી શકો છો તમને એક વિઝન મળી જાય તમારા સપનાઓને એક ઉડાન મળી જાય તો તમે ગમે તેવું કરી શકો તો વિધાઉટ પ્રેશર બાળકોને જો આ રીતના નિખરવા દેવામાં આવે કે ગ્રો કરવામાં આવે તો એ પોતાની જાતે જ નક્કી કરીને ખૂબ આગળ વધી શકે છે દરેક જગ્યાએ તમે જોયું કે સરને એવું નહીં કે ભણવામાં બીજી અલગ અલગ પ્રવૃત્તિમાં પણ રસ હતો એને કારણે એનું સ્ટ્રેસ લેવલ પણ એટલું ઓછું હોય તો આ એક એના સિદ્ધાંત પ્રમાણે આગળ વધી અને મેડિકલની ફિલ્ડની અંદર આગળ વધ્યા હવે હું સરને એક પૂછવા માગીશ કે સર મેડિકલ ક્ષેત્ર એટલે બહુ સ્ટ્રેસફુલ લેન્ધી સ્ટડી કહેવાય ફ્રસ્ટ્રેટ લોકો થઈ જાય ડિપ્રેસ થઈ જાય આપણે ઘણા બધા એવા દાખલા ઉદાહરણ જોતા હોઈએ છીએ કે લોકો સ્ટડી છોડી દેતા હોય છે અથવા તો બીજું ના કરવાનું કરી દેતા હોય છે તમે આ આખી પ્રોસેસમાં કે આખા સ્ટડી દરમિયાન તમને ક્યારે એવો કોઈ અનુભવ થયેલો છે ખરો યસ આ એક બહુ અગત્યનો ક્વેશ્ચન છે બિકોઝ મેડિકલ એજ્યુકેશન એવું કહેવાય કે વર્લ્ડ વાઈડ બધા કોર્સિસને ગણવામાં આવે ને તો બધા જ કોર્સ કરતાં એ સૌથી ટફ કોર્સ ગણવામાં આવે છે આઈએએસ આઈપીએસ કે બીજા કોઈપણ વર્લ્ડની કોઈપણ એન્જિનિયરિંગ કોલેજ કરતાં ઇન્ડિયન મેડિકલ એજ્યુકેશન ઇટ સેલ્ફ એવું કહેવાય કે ટફેસ્ટ બ્રાન્ચ અને એમાં પરફોર્મ કરવા માટે અમારા અમે જ્યારે હું અમદાવાદ બીજે મેડિકલમાં ભણ્યો અને અઢીસોની બેચમાં જ્યારે અમારી એન્ટ્રી થઈ તો ગુજરાતી મીડિયમમાંથી સડન ટ્રાન્ઝિશન ઇંગ્લિશ મીડિયમમાં થયું બરોડામાં ઓલવેઝ ફર્સ્ટ રેન્ક સ્કૂલમાં એકેડેમિક્સમાં આવ્યો હોય અને અઢીસો અઢીસો છોકરા જ્યારે એવા હોય કે બધા જ ફર્સ્ટ રેન્કર બધા સિટીના આવ્યા હોય અમદાવાદ બીજે મેડિકલમાં ત્યારે એક ચુનૌતી જ હતી કે ભાઈ આમાં આપણે કઈ રીતે પરફોર્મ કરશું ફર્સ્ટ યરની એક્ઝામમાં સ્ટ્રગલ કરીને મારો યુનિવર્સિટીમાં સાતમો નંબર આવ્યો તો એ વખતે આંચકો લાગ્યો કે ભાઈ કેમ આપણે પાછળ પડ્યા પરંતુ એ વખતે એવું પણ થયું કે ના આપણે અઢીસોમાં સાતમા નંબરે તો આવ્યા છીએ સો એમાંથી પોઝિટિવિટી લઈને આગળ ભણવાનું ચાલુ કર્યું ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું થાય કે ફર્સ્ટ ન આવે ત્યારે સુસાઇડનો રસ્તો કે ડિપ્રેશનના માર્ગે ચડી જાય તો એના માટે એક બહુ સિમ્પલ સલાહ છે કે શોર્ટકટ ક્યાંય નથી જિંદગીમાં હાર્ડ વર્ક કર્યા વગર સ્માર્ટ વર્ક કર્યા વગર કોઈ આગળ આવવાનું નથી સો આપણે આપણી જાત પર વિશ્વાસ રાખીએ અને જે ટાર્ગેટ કે જે ધ્યેય હું હંમેશા એવું માનું છું કે તમે જે ડ્રીમ જોયા હોય સ્વપ્ન જોયા હોય એને તમારે ક્યાંક લખવા જોઈએ એના પર ફોકસ કરવું જોઈએ અને ડેલી એને યાદ કરવાથી એ વાસ્તવિકતામાં પરિણમે છે સો મેડિકલમાં આવ્યા બાદ બધાનો ટાર્ગેટ એક જ હોય કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએટમાં સારી બ્રાન્ચમાં એડમિશન મળે અને એના માટે અમારી બેચનું ગણો કે એ દરમિયાનની પરિસ્થિતિ ગણો તો બધાને એવું હોય કે એન્યુઅલ એક્ઝામ કે જેને યુનિવર્સિટી એક્ઝામ કહેવાય એમાં સરસ તમે માર્ક્સ લાવો તો તમે સફળ સો એ બધું કરતાં કરતાં ફર્સ્ટ ઇયર ગયું સેકન્ડ ઇયર ગયું થર્ડ યર અને ફાઇનલ યર એમબીબીએસ કહેવાય કે જે ટફેસ્ટ કહેવાય એમાં સારી એવી મહેનત કરી અને હું ફોર્ચ્યુનેટલી અમારી બીજે મેડિકલ કોલેજમાં ફર્સ્ટ રેન્ક એમાં લાવી શક્યો હવે અગત્યની વસ્તુ એક જાણવા જેવી છે કે ફર્સ્ટ રેન્ક લાવવો એ દરેક સ્ટુડન્ટનું ડ્રીમ હોય પરંતુ એ જ એકમાત્ર વસ્તુ એવી નથી કે જ્યાં તમારો એન્ડ આવતો હોય તમે ઓલવેઝ ફર્સ્ટ આવો એ તૈયારી કરો એના માટે એને ધ્યાનમાં રાખો પણ ફર્સ્ટ ના આવે કે સેકન્ડ આવે જેમ જયભાઈએ પૂછ કીધું કે એનાથી હતાશ થવા જેવું કાંઈ હોતું નથી કારણ કે દેર આર ઓલવેઝ વેસ એક રસ્તો બંધ થાય તો બીજો ખુલશે બીજો બંધ થાય તો ત્રીજો ખુલશે અને આપણે આપણી રીતે વાસ્તવિકતામાં રહીને અને આગળના ડ્રીમ તરફ ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધીએ એ અગત્યનું છે સો જેમ મેં વાત કરી કે ભાઈ સેકન્ડ યરમાં મારો પાંસઠમો રેન્ક ગયો હતો અને એ દરમિયાન બહુ ફર્યા હતા ખૂબ રખડ્યા હતા ફેશન શોમાં ભાગ લીધો કોલેજમાં બધી એક્ટિવિટીઝમાં ભાગ લીધો પણ પછી રિયલાઇઝ થયું કે ના મારે મારું ફોકસ તો ભણવાનું છે જ અને મારે મારા માતા પિતાનું નામ તેમજ મારું પોતાનું જે ડ્રીમ છે એ સક્સેફુલ કરવાનું છે સો થર્ડ યર ફર્સ્ટ અને થર્ડ સેકન્ડમાં ફોકસ મહેનત કરી તો એનું પરિણામ મળ્યું અને બીજું એક વસ્તુ હું એવું કહેવા માગીશ કે સ્ટુડન્ટ્સ માટે બીકોઝ આ પ્રોગ્રામ જે છે સ્ટુડન્ટ્સને લગતો છે તો સારા રાઇટિંગ અને સારું પ્રેઝન્ટેશન એણે મને હંમેશા હેલ્પ કર્યું છે મેડિસિન સર્જરી જેવા ભારેખમ વિષયો કે જેમાં સારું પ્રેઝન્ટેશન કરો તો એમના તમને માર્ક્સ પણ સારા મળે સો સ્ટુડન્ટ્સે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે એકલું આવડવું જ જરૂરી નથી એને તમે સારી રીતે પ્રેઝન્ટ કરો કમ્યુનિકેટ કરો એ બહુ અગત્યનું છે સો અલ્ટિમેટલી ફાઇનલ એમબીબીએસમાં મારો સારો સ્કોર આવ્યો અને પછી એ વખતે એન્ટ્રન્સ એક્ઝામ આવી જેથી ફરી એક બીજો હતાશાનો દોર આવ્યો કે ભાઈ ઓવરઓલ કોલેજમાં રેન્ક ફર્સ્ટ પણ એન્ટ્રન્સ ફરીથી આપવી પડશે તો એને પણ અમે હતાશ થયા વગર વાંચવાનું ચાલુ કર્યું અને અમારી સેકન્ડ બેચ જ હતી કે જેમાં એન્ટ્રન્સ આવી તો પણ એને જે ટાર્ગેટ નક્કી કર્યો હતો એ પ્રમાણે પહોંચી વળ્યા અમે ગ્રેટ સર સર અહીંયા એક વાસ્તુ પૂછવા માગીશ કે આમાં એવું હોય છે ખરું તમને તમારા ક્લાસમાં કે છોકરાના રેન્ક સારા આવતા હોય ક્લાસરૂમના માર્ક્સ સારા આવતા હોય પણ એની અભિરુચિ નથી એની એ મેડિસિન સબ્જેક્ટ પ્રત્યેની યોગ્યતા નથી છતાં એમાં આવી ગયા તો એ લોકો સ્ટ્રગલ કરતા હોય એવું તમને મહેસૂસ ક્યારે થયું છે હા એવું થતું હોય છે તમારો ઇન્ટરેસ્ટ ના હોય જે મારા કેસમાં મને ઇન્ટરેસ્ટ હતો અને હું મેડિકલ ફિલ્ડમાં આવ્યો ક્યારેક એવું પણ બને કે કોઈક સ્ટુડન્ટને ઇન્ટરેસ્ટ ના હોય ને મધર ફાધરના પ્રેશરથી એ એમાં આવ્યો હોય તો એ લોકો સારું પરફોર્મ ના કરી શકે એમણે એ ઘણા બધા એક્ઝામ્પલ એવા છે કે એમબીબીએસ ભણ્યા પછી આગળ ભણવાનું છોડી દેતા હોય લોકો બિલ્ડર બની જાય એન્જિનિયર બની જાય અને એમાં ખૂબ સફળ થયા હોય સો જે વસ્તુ જેની અંદર રુચિ હોય આપણને જેમાં તમારું મન ડૂબતું હોય ચાંચ ડૂબતી હોય એમાં તમે મહેનત કરો તો તમને કોઈ રોકી ના શકે જેમ હું માનું છું કે ટુ બીકમ અ સક્સેસફુલ પર્સન ઇન એની બ્રાન્ચ યુ નીડ ટુ બી ફર્સ્ટ બી ડિફરન્ટ અને બી ડેરિંગ તમે આ ત્રણ વસ્તુને ફોલો કરો તો તમે કોઈ બી વિષયમાં અને એને એ આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે મારે શું કરવું છે ભલે એ પાંચમા ધોરણનો સ્ટુડન્ટ હોય મેડિકલનો સ્ટુડન્ટ હોય કે કોઈપણ માણસ પર્ટિક્યુલરલી ત્રીસ ચાલીસ વર્ષનો કોઈ પર્સન એની લાઈફમાં ક્લિયર હોવો જોઈએ કે મારે હું શું કરવા માગું છું બીજો શું કરે છે એ હું કરું દેટ ઇઝ નોટ ધ સોલ્યુશન રાઇટ એક્ઝેક્ટલી અમે લોકો પણ એ જ વસ્તુને લઈને લોકો તરફ જઈ રહ્યા છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે કહ્યું છે અને વારંવાર હું એ વસ્તુને દોહરાઈ રહ્યો છું કે બી રિમેમ્બર્ડ બી યુનિક બી ગ્રેટ તમે જો અલગ યુનિક હશો ડિફરન્ટ હશો તો તમે મહાન બની જ જશો તમને સફળતા મળશે જ સર એવું પણ છે કે તમે જ્યારે એમબીબીએસ તમારી સ્ટડી પૂરું થયું અને જ્યારે તમે મેડિસિનની અંદર તમે ગોલ્ડ મેડલ લાયા તો મેડિસિનની અંદર એટલું સારું તમારું પરફોર્મન્સ હતું સારા માર્ક્સ આવતા હતા અને પછી સર્જન બનવું છે એવો એક વિચાર કઈ રીતના હું નાનો હતો ને ત્યારથી કોઈ પણ પેન હોય કોઈ પણ લેમ્પ હોય કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ ઘરમાં નવું રમકડું આવે ને એટલે એને ખોલી નાખું એટલે મારા મધર એટલે જ કાયમ કહેતા કે તું એન્જિનિયર બનવા સર્જાયો છે પણ હવે મેડિસિનમાં આવ્યા તો ત્યાં એમબીબીએસ કર્યા પછી જે ગ્લેમરસ બ્રાન્ચ કહેવાય એને સર્જરી ઓલવેઝ જ્યાં નાઇફથી સર્જન કટ કરે સારા રિઝલ્ટ આપે ટાંકા લઈને કોઈનું કોઈ ગાંઠ કાઢી નાખે એ બધું કાયમ જોવાથી એક મગજમાં એવું હતું કે ના બનવું તો સર્જન છે આઈધર ઓર્થોપેડિક સર્જન કે પછી જનરલ સર્જન અને અમારી વખતે એવું હતું કે જનરલ સર્જરી પછી પાછી સુપર સ્પેશિયાલિટીની બ્રાન્ચિસ આવે ન્યુરો સર્જન યુરો સર્જન વાસ્ક્યુલર સર્જરી કાર્ડિયક સર્જરી ગેસ્ટ્રોસર્જરી સો ઓર્થોપેડિક લઈએ તો ત્યાં બનવાનું અટકી જવાય અને સર્જરીમાં આગળ ભણવાનું હજી સ્કોપ હતો એટલે આગળ જવાની જે ધગશ છે ને કે ભાઈ આપણે તો કંઈ બીજું આનથી મારે તો આગળ ઇન્ડિયાની હાઇએસ્ટ ડિગ્રી શું ત્યાં તો પહોંચવું જ છે સો એ વસ્તુને લઈને એક મેડિસિનમાંથી સર્જરી તરફનો થોડો ઢોળાવ આવ્યો અને બીજું કે ફેમિલીમાં એક ઓર્થોપેડિક સર્જન અને એક મામા જનરલ સર્જન હતા ને એમને ઓલવેઝ હું સર્જન તરીકે જોતો ત્યારથી માઇન્ડમાં એવું હતું કે ના મારે જવું તો આ ફિલ્ડમાં છે કે જ્યાં મારા હાથનો મગજનો ઉપયોગ કરવા કરતાં હાથનો ઉપયોગ હું વધારે કરી શકું સો એક દિમાગમાં હતું અને એટલે હું સર્જ મેં આઈ સિલેક્ટેડ સર્જરી કે સારા માર્ક્સ હોવા છતાં બાય ચોઈસ સર્જરીમાં ગયો ત્યારે લોકોને એક આંચકો આવ્યો હતો કે આણે સર્જરી કેમ લીધું બીજી કોઈ બ્રાન્ચ કેમ ના લીધી અથવા ડ્રોપ લઈને મેડિસિન કેમ ના લીધું પણ સર્જરી ચોઈસની બ્રાન્ચ હતી અને એનું આગળ જતાં મને ફાયદો પણ થયો ગ્રેટ એટલે તમારું જે આખી જર્ની આ એમએસ બનવા સુધીની છે એમાં કહી શકાય કે તમે જે સે સેટ કરો છો પહેલે તે એકદમ એક્સિડ હોય છે અને પછી એને ફૂલફિલ કરવા માટે તમે તનતોડ એક મહેનત હાર્ડવર્કની એક જરૂર હોય છે સર તમારે એ બીજા બધા ઘણા બધા અલગ અલગ ઇન્ટરેસ્ટ હોબીઝ કહી શકાય કે પેઇન્ટિંગ તમે કહ્યું હતું પેઇન્ટિંગ તમારું એક સારું છે તમે પેઇન્ટ કરી શકો છો તમને બીજા બધા ઘણા બધા ક્ષેત્રમાં આર્ટ્સ મતલબ કે તમને સારું છે એવું કહેવાય છે કે સર્જરી ઇઝ અ બ્રાન્ચ ઓફ આર્ટ એન્ડ સાયન્સ તો એ વસ્તુને અને બા નાના લોકોના જ્યારે બાળકો નાના હોય તે લોકો એવું કે તમે આ ચિત્રકામ શું કામ કરો છો પેઇન્ટિંગ શું કામ કરાવો છો આવી કોઈ વસ્તુ આપણને જ્યારે સર્જરીમાં કે એમાં કંઈ કામ લાગતું હોય છે ખરી યસ ડેફિનેટલી સર્જરીની ઘણી બુક્સમાં લખ્યું છે કે સર્જરી ઓર સર્જન ઇઝ અ સ્કિલફુલ હેન્ડ્સ સર્જરી ઇઝ અ આર્ટ જેમ તમે કીધું એમ તો હું મારા કિડ્સને પણ અત્યારે ડ્રોઈંગ કે સારા અક્ષર કરવા માટે કે મ્યુઝિક માટે ઇન્સ્પાયર કરું છું કારણ કે આ બધી વસ્તુ એવી છે કે એનાથી તમારો સર્વાંગી વિકાસ થાય ખાલી ભણીને બોચિયા થવું અને ડોક્ટર થવું એ જરૂરી નથી તમારો ઓવરઓલ સારી પર્સનાલિટી માટે તમે ભણો એની સાથે તમે રિફ્રેશ થાઓ કામ રહીને કુલ રહીને કામ કરી શકો એ બધી વસ્તુ માટે એક્સ્ટ્રા હેબિટ કે શોખ ડેવલપ કર્યા હોય તો એ સ્ટ્રેસ રિલીવિંગ ફેક્ટર્સ તરીકે કામ કરતા હોય છે ઇવન અત્યારે હું ઓપરેટ કરું છું ઓટીમાં તો અમારા ઓટીમાં બેકગ્રાઉન્ડમાં પણ અમે લાઇટ મ્યુઝિક પ્લે કરીએ છીએ કે જેનાથી માઇન્ડ ફોકસ રહે અને કામ સારું કરી શકાય અને પર્ટિક્યુલરલી મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે મેડિકલ ફિલ્ડમાં આગળ વધેલા લોકો જનરલી તેમ જેમ એક્સ્ટ્રા હોબીઝ છે અમુક લોકોને સાયકલિંગનો શોખ હોય ફરવાનો શોખ હોય આ બધા શોખ ડેવલપ કરવા જ જોઈએ અને એનાથી સ્ટુડન્ટ્સને ફાયદો થાય જ છે એ તો હકીકત છે રાઈટ ડેફિનેટલી આ એમએસ સર્જરી પછી તમારી પાસે કારિયાક સર્જન બનવાનો પણ ઓપ્શન હતો અને કોઈએ પણ વાસ્ક્યુલર બ્રાન્ચ અત્યાર સુધી ગુજરાતમાં તમે સિલેક્ટ કરી ત્યાં સુધી કોઈ સિલેક્ટ કરી નથી એટલે તમારા માટે આ ફર્સ્ટ એક્સપિરિયન્સ અને ફર્સ્ટ એક રિસ્ક લેવા જેવું હતું છતાં પણ તમે વાસ્ક્યુલર સર્જરી સિલેક્ટ કરીએ બ્રાન્ચ સિલેક્ટ કરી અને તમે આગળ વધ્યા તો ત્યારે તમને કેવું આમ લાગ્યું કે મારા સિલેક્ટ કરવી જોઈએ કે ના એ શું મંથન હતું આ એક બહુ લાઈફ ચેન્જિંગ યુ ટર્ન આપી દે ને એવી એક ઘટના છે મને યાદ આવે છે મારે એમએસ જનરલ સર્જરી કર્યા પછી કાર્ડિયક સર્જરી વિશે ખ્યાલ હતો કે હાર્ટના વાલ બદલવાનું એવું હું ટ્વેલ્થમાં મારું રિઝલ્ટ આવ્યું ને ત્યારે મેં ટીવીના ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે હું હાર્ટ સર્જન બનીશ ને હાર્ટના વાલ બદલીશ તો ત્યારથી મગજમાં હતું કે મારે કાર્ડિયક સર્જરી બ્રાન્ચમાં જવું છે અને એમએસ પત્યા પછી છ મહિનાની મેં રેસિડન્સી પણ કરી એમાં વાડીલાલ હોસ્પિટલમાં પણ ત્યાંના જે પ્રોફેસર હતા બોસ ડૉક્ટર વીજી અગરવાલ સાહેબ એમણે એક દિવસ મને બોલાવીને કીધું કે દીકરા બેસ અહીંયા કાર્ડિયક સર્જન અમદાવાદમાં આટલા છે સિત્તેર છે અને એમાં ઘણી બધી કોમ્પિટિશન છે અને વાસ્ક્યુલર સર્જરી એવી બ્રાન્ચ છે કે જેમાં બહુ સ્કોપ છે અને હજી સુધી એને એટલો ડેવલપમેન્ટ થયું નથી એમણે એક વસ્તુ કીધેલી કે ધેર આર સર્જન્સ હુ હેવ સ્પેન્ડ ધેર લાઈવ ઑન એવોર્ટા એટલે કે એવા કેટલાક સર્જન છે કે જે જેમની જિંદગી આપણી મહાધમની પર જ વ્યતીત કરે છે સો આ સેન્ટન્સે મને ખૂબ ઇમ્પેક્ટ કર્યો અને એ દિવસે સાંજે હું એમના ઘરે ગયો એમણે એમની મને બે રૂથરફોર્ડની બુક આપી ટેક્સ બુક અને મેં વાંચવાનું ચાલુ કર્યું અને સરને હું કાયમ માટે થેન્કફુલ છું કે એમણે મને આ સલાહ આપી આખો ડાયરેક્શન આપી અને વાસ્ક્યુલર સર્જરી ભણવા માટે એ વખતે ઓલ ઇન્ડિયામાં એક જ સીટ હતી એના માટે ત્રિવેન્દ્રમ ચિત્રા ઇન્સ્ટિટ્યૂટ ભણવા જવું પડે સો એનું શોધીને ફોર્મ ભર્યું ઓલ ઇન્ડિયાની એક સીટ હતી પણ દ્રઢ નિશ્ચય હતો કે એમાં લેવું જ છે એટલે સાત દિવસ પહેલાં કેરાલા પહોંચી ગયો ત્યાંની લોકલ લેંગ્વેજ શીખી કારણ કે એના ઇન્ટરવ્યૂમાં આ બધું જ વસ્તુ જોવામાં આવે અને એ ફોકસ્ડ એપ્રોચથી એમાં એડમિશન પણ મળી ગયું સો કોઈ ટીચર કે ગુરુના ગાઈડન્સથી આ વસ્તુ થઈ શકે એ હું દ્રઢપણે માનું છું ઓ ગ્રેટ એટલે એવું કહી શકાય કે નાનપણમાં વેલ્યુ સિસ્ટમ એટલે સંસ્કાર જરૂરી છે પેરેન્ટ્સનો સપોર્ટ જરૂરી છે આગળ જઈને તમારે અભિરુચિ તમારે એમાં ઇન્ટરેસ્ટ હોવો જે કરિક્યુલમ કે તમે જે કંઈ પણ વસ્તુ સિલેક્ટ કરિયર એમાં તમારે અભિરુચિ હોવી જરૂરી છે તમારે એ હાર્ડવર્ક અને પોટેન્શિયલ તમારો હોવો જરૂરી છે એ પૂરું કરવા માટે અને આગળ જઈને ધગસથી મહેનત તો જરૂરી જ છે સર તમે જ્યારે આપ કમ્પ્લીટ કરીને આપ ગુજરાતમાં આવ્યા સિમ્સ જેવી મોટી કોર્પોરેટ હોસ્પિટલની અંદર તમે તમારો એઝ અ વાસ્ક્યુલર સર્જન તમારું કરિયરની શરૂઆત કરી આ કોર્પોરેટ કલ્ચરમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો અને સાથે સાથે એ પણ જણાવજો કે કોર્પોરેટ કલ્ચરમાંથી સ્વતંત્ર હોસ્પિટલ બનાવી એ જે તમે સિલેક્શન કર્યું કે મારે મારું કરિયર મારે પોતાની હોસ્પિટલ હોવી જોઈએ એના માટે કઈ રીતના પ્રેરણા મળી ઓકે સો બે હજાર અગિયારની સાલમાં જ્યારે હું એમસીએચ પતાવીને આવ્યો અમદાવાદ અને પગ મૂક્યો અને મને ઇન્વિટેશન મળ્યું કે તમે અમારી હોસ્પિટલમાં જોઈન થાવ એઝ અ વાસ્ક્યુલર સર્જન કારણ કે એમસીએચ ક્વોલિફાઈડ વાસ્ક્યુલર સર્જન બીજા કોઈ અમદાવાદમાં એ વખતે હતા નહીં સો મેં સિમ્સ જોઈન કરી અને બે વર્ષ ત્યાં ફૂલ ટાઈમ વાસ્ક્યુલર સર્જન તરીકે કામ કર્યું ખૂબ મજા આવી સિમ્સ જેવું સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ અને કોર્પોરેટનો સપોર્ટ મળ્યો એટલે એનાથી નામ પણ ઘણું થયું પરંતુ બે વર્ષ બાદ એક એવું સ્ટેજ આવ્યું કે જ્યારે પ્લેટો આવી ગયું હતું એક લેવલથી ઉપર જવાનું જનરલી કોર્પોરેટ કલ્ચરમાં એવું થાય છે કે એક લેવલથી ઉપર જવું તમારા માટે અઘરું હોય અને ગરીબ પેશન્ટોને માટે પણ કોર્પોરેટમાં થોડીક તકલીફ પડતી હતી કે એમને અમે ટ્રીટમેન્ટ નહોતા આપી શકતા ફ્લક્ચ્યુએટ નીચે ભાવ ઓછા કરીને સો એ વખતે એક નિર્ણય લીધો કે આ લેવલથી ઉપર વધવા માટે પોતાનું કંઈક હોય તો હું આ વસ્તુ કરી શકું અને એ નિર્ણય મેં બે હજાર તેર એન્ડ સુધીમાં લીધો અને ચૌદમાં હું મારી ઇન્ડોવાસ હોસ્પિટલ સાથે નાનું સેટઅપ એક ચાલુ કર્યું એમાં મધર ફાધરનો પણ સપોર્ટ મળ્યો અને મારી વાઈફ જે પીડિયાટ્રિશિયન છે દીપ્તિ એનો પણ ખૂબ સપોર્ટ મળ્યો અને એ બધાની સાથે લોકોની દુઆથી અમે એક નાનું સેટઅપ શિવરનની ચાર રસ્તા પર ચાલુ કર્યું એક સાથે મોટું સાહસ કરવાની જગ્યાએ મેં પહેલાં પાંચ બેડની હોસ્પિટલથી ચાલુ કર્યું અને એના એમાં ખૂબ સફળતા મળી સો ત્યારબાદ અમે આગળ વધ્યા એક નાની હોસ્પિટલથી લઈ અને હાઈટેક અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલ ઇન્ડોવાસ હોસ્પિટલ અત્યારે આશ્રમ રોડ પર છે જેમાં ઘણા બધા દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે અને લઈ રહ્યા છે સર આખી સફર તમારી જે રહી જે આ સિક્સટીન બેડેડ હાઈબ્રીડ ઓપરેશન થિયેટર સાથેની તમે હોસ્પિટલ બનાવી છે એ બનાવવા માટેનો જે વિચાર એ બનાવવા માટેની જે તમને અડચણ આવી હશે એ બનાવવા માટે તમે એટલા હર્ડલ્સ પાર કર્યા છે તો એ સફર તમારે નાની હોસ્પિટલથી માંડીને એટલી સરસ આદત હોસ્પિટલ સુવિધાવાળી કરી એના માટેનું તમે શું કહેવા માંગો છો સો બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ સુધી અમે જે નાની હોસ્પિટલમાં કામ કર્યું એમાં પણ પાંચ બેડ હોય અને એ વારંવાર ભરાઈ જતા હતા અને એના પછી બીજે બધે દોડધામ થતી હતી પ્લસ બધા સ્પેશિયલ રૂમ હોવાને કારણે જનરલના પેશન્ટ જે લેવાના હોય કે જેમને લાંબો સમય રાખવાના હોય તો એમને અમારે ના કહેવું પડતું હતું સો એને લીધે એક્સપાન્શન કરવાનો એક વિચાર આવ્યો અને જગ્યા શોધ્યા બાદ ઇન્ડિવિજ્યુઅલ પ્લોટનું જે ડ્રીમ હતું અગેન આમાં એવું કહી શકાય કે પહેલી હોસ્પિટલ કરીને ત્યારથી એવું હતું કે એક પ્લોટ પર આપણું વાસ્ક્યુલર હાઉસ હોવું જોઈએ ઇન્ડિયામાં કોઈનું નથી તો આપણું મારું હોવું જોઈએ એ ડ્રીમને વળગી રહ્યા અને બે એક વર્ષ જેટલું શોધ્યા બાદ એક સારી જગ્યા મળી તો પૈસાનો અભાવ હતો એટલે બેંક પાસેથી મોટી લોન લઈ અને અમે અમારું અત્યારનું જે કરંટ ઇન્ડોવાસ્ક હોસ્પિટલનું પ્રિમાઇસિસ છે એ લીધું અને એમાં પણ સારા ઇન્ટિરિયર ડિઝાઇનર જોડે સરસ સુવિધા મળે અને લોકોને ઘર જેવું વાતાવરણ આપી શકાય એવી ફિલિંગ હતી એ લઈને અમે એ બનાવવાનું ચાલુ કર્યું ચાલુ કર્યું અને પહેલો જ મહિનો થયો ત્યાં કોવિડનો એક આંચકો આવ્યો અને મોટા ઈએમઆઈ સાથે મોટી ટીમ સાથે એને રન કરવાનું અને બીજી બાજુ બધા પેમેન્ટ ભરવાના બધા જ રૂપિયા ખાલી કરી દીધા પછી ખિસ્સા પર આવતો બોજો સહન કરવાનો પણ આની અંદર આ બધામાં હું એક વસ્તુ શીખ્યો કે ધીરજ રાખવી પેશન્સ ઇઝ ધ નેસેસરી ઇન્ગ્રેડિયન્ટ ઓફ અ જીનિયસ તમે જ્યારે ધીરજ રાખો વિશ્વાસ રાખો ભગવાનમાં વિશ્વાસ રાખો અને પોતાનામાં રાખો અને હું એવું કહીશ કે તમારી ટીમમાં રાખો મારી ટીમ એટલી સ્ટ્રોંગ છે અને એ બધાને સાથે રહીને અમે એ ત્રણથી પાંચ મહિના કાઢ્યા અને પછી પાછું નોર્મલ બધું ચાલુ થઈ ગયું સો સ્ટ્રગલ બધે આવવાની જ છે સ્ટ્રગલ જિંદગીમાં ક્યાં નથી સ્ટ્રગલ ફેરિયાને પણ છે અને મિનિસ્ટર સાહેબોને પણ છે બધે જ છે પણ એને તમે કઈ રીતે ફેસ કરો છો પ્રોબ્લેમને આપણે કઈ રીતે એક્સેપ્ટ કરીએ છીએ અને પછી નિર્ણય લઈએ છીએ આગળ હું એક વસ્તુ એ પણ કહીશ કે ખાલી વાતો અને વિચારો નહીં પરંતુ એક્શન જે કરવું છે ને એના માટેનું પહેલું પગલું તમારે ક્વિકલી લેવું જોઈએ હું એક બુક વાંચી છે મેં પહેલાં ધ ફાઇવ સેકન્ડ રૂલ કે જે વિચાર આવે અને એને અમલમાં મૂકવા માટે પાંચ સેકન્ડથી વધારેનો ટાઈમ નહીં લેવાનો તો તમે એ વસ્તુ કરી શકો સો મક્કમ નિર્ણય લેવા થોડા બોલ્ડ નિર્ણય લેવા અને એને ઇમ્પ્લિમેન્ટ કરવા એ હું દ્રઢપણે માનું છું અને એ કરવાથી આ સફર જેમ નાની હોસ્પિટલથી મોટી હોસ્પિટલની છે અમે કરી શક્યા અને છેલ્લા એક વર્ષમાં એને સારી રીતે ચલાવ્યા બાદ આ પહેલી માર્ચે એ નવી હોસ્પિટલની પણ પહેલી બર્થડે છે તો મને અત્યારે એવું લાગે છે કે ના હજી હવે બીજી પચાસ બેડની હોસ્પિટલ આપણા માટે રાહ જોઈ રહી છે એ પ્રોજેક્ટને કેમ આપણે ન લાવવો જોઈએ એક્શનમાં એટલે એવું કહી શકાય કે તમે પહેલાંથી તમારે વિચારની અંદર એવી દઢ વિચારસરણી હોવી જોઈએ કે મારે કંઈક કરવું છે અને પોતાના પર એક વિશ્વાસ હોવો જોઈએ કે હું કરી શકીશ આ જ્યારે બંને વિચાર અભિગમ તમારાની અંદર આવે અને પ્રોબ્લમને પ્રોબ્લમ તરીકે ના જોતા પ્રોબ્લમ કેમ સોલ્વ કરવો બિલીવ ઇન યોર સેલ્ફ બી ડિફરન્ટ આ બે વસ્તુ ખૂબ જ અગત્યની છે એ સર આપને અહીંયા સમજાવી છે હું એક આખરી લાસ્ટ તમને ક્વેશ્ચન પૂછવા માગું છું સર સ્ટુડન્ટ ફેઝ ડોક્ટર બનવું સર્જન બનવું વાસ્ક્યુલર સર્જન બનવું આ બધા ફેઝમાં અત્યારે અલગ અલગ વયમર્યાદા મતલબ કે અલગ અલગ લોકો અત્યારે ભણતા હશે સ્ટડી કરતા હશે તમે એ લોકોને શું સંદેશ આપવા માગો છો ઓકે ખૂબ અગત્યનો સવાલ છે અને સ્ટુડન્ટ્સ માટે ખાસ અગત્યનો છે સો હું એક વસ્તુ એવી કહીશ કે ડ્રીમ બિગ મોટા સ્વપ્ના જુઓ સ્વપ્ન જોવામાં કોઈ બાધ રાખવાની જરૂર નથી જે સ્વપ્ના જુઓ એ પોતાની અંદર રાખો દ્રઢપણે અને એને ડિક્લેર પણ કરો યુ ડિક્લેર યોર ફ્યુચર તમે જ્યારે એને ડિક્લેર કરશો ત્યારે તમે એની પાછળની મહેનત કરવા માટે પણ લાગી જશો અને ફેલિયર આવે તો એનાથી શરમાવાનું કે ગભરાવાનું નહીં પણ નેક્સ્ટ સક્સેસ માટે ફરીથી એટેમ્પ ચાલુ કરી દેવાનું અને સક્સેસની પાછળ લાગ્યા રહ્યું રાઇટ દેટ ઇઝ વન થિંગ સેકન્ડ થિંગ હું એવું કહીશ કે વર્તમાનમાં જીવતા શીખો પ્રેઝન્ટ આજે જે છે એ જીવો આજે તમને જે ભણવાનું છે એ કરો શેખ ચલ્લીની જેમ આગળ પાછળની બધી વાતો વિચાર્યા કરતાં આજની જિંદગી અને આજનું ટાઈમ એને મહત્વ આપીને તમે તમારો ધ્યેય પર આગળ વધતા જાઓ તો તમે જે વિચાર્યું હશે એ બધું સફળ થશે અને થર્ડ થિંગ કે આપણને સમાજે ભગવાને માતા પિતાએ ખૂબ બધું આપ્યું છે તો એ પાછું આપવાની એક ભાવના સાથે સોશિયલ રિસ્પોન્સિબિલિટીને બેક ઓફ માઇન્ડ રાખીને લોકો માટે એથિક્સથી સારા કામ કરવાની ભાવના રાખીને આગળ વધશો તો કોઈ પણ કેરિયરમાં એ ભલે એન્જિનિયર હશે કોમર્સનું હશે મેડિકલ ફિલ્ડ હશે એમાં તમારો ખૂબ ગ્રોથ થશે ગ્રેટ એટલે પહેલેથી જ જે તમે કરિયર પ્લાનિંગ જે કર્યું છે એ જ બતાવે છે કે તમે આ પોતાની લાઈફને કેટલી સિરિયસલી આ સારા વેની અંદર એક સારા સ્ટુડન્ટ તરીકે એક સારા ડૉક્ટર તરીકે તમે આગળ વધ્યા અને એક અત્યારે તમે લોકોને પણ એ આપવા માંગો છો સોસાયટીને પણ પાછું આપું છે એ તમારા અંદર છે જ અને એ અત્યારે આ દેખાઈ રહ્યું છે હજી પણ તમે લોકોને વધારે સેવા કરવા માટે એટલી મો મોટી હોસ્પિટલ બનાવી રહ્યા છો એ પણ અમારા બધા માટે એક સારા સમાચાર કહી શકાય દરેક લોકોને પણ આ વસ્તુ સમજવા જેવી છે ડૉક્ટર સૃજલ સરની સાથે વાત કરીને આપણે એટલું સમજવા મળ્યું કે પહેલેથી નાનપણથી જ તમે સપનાઓને સેટ કરો કે મારું ડ્રીમ બિગ હોવું જોઈએ પછી એને પૂરું કરવા માટેની ભરપૂર મહેનત કરીને તમે આગળ વધો પણ એ કરવા માટે તમારે દરેક જગ્યાએ દરેક એક પડાવ ઉપર તમને જે સંઘર્ષ આવશે તમને પ્રોબ્લેમ જે આવશે એને સોલ્વ કરવા માટેની તૈયારી પણ તમારે રાખવી પડશે અને એના માટે પણ તમારે હજી ખૂબ મહેનત કરવી પડશે હું ડૉક્ટર સુદર્શનનો ખૂબ ખૂબ અહીંયા આભાર માનું છું અને અમારા બધા દર્શક મિત્રો વિદ્યાર્થીઓ તરફથી હું તમને એ કહેવા માગીશ કે સર તમારા જે લાઈફના જે આખી અમે જર્ની જોઈ તમારા આખી કરિયરનો ગ્રોથ કરિયરનો ગ્રાફ જોયો એના ઉપરથી અહીંયા બધા દર્શક મિત્રોને ખૂબ જ આનંદ બી થયો હશે અને એક નવી પ્રેરણા મળી હશે એક મોટિવ મેળ્યો હશે કે આગળ વધીને અમે પણ હજી ઘણા બધા આગળ વધી શકીએ છીએ અને અમારા ડ્રીમ પણ અમે પૂરા કરી શકીએ છીએ થેન્ક યુ સો મચ થેન્ક યુ સર થેન્ક યુ ફોર મિત્રો આજે આપણે ડૉક્ટર સૃજલસને મળ્યા મળીને તમને ચોક્કસથી ખ્યાલ આવ્યો હશે કે એક ડૉક્ટર બનવું કેટલું અઘરું પણ છે અને કેટલું સહેલું પણ છે અઘરું એના માટે છે જેને કોઈપણ પ્રકારના ગોલ નથી અઘરું એના માટે છે કે જેને હાર્ડવર્કનું મહત્ત્વ સમજાતું નથી કે સમજ્યા નથી અને સહેલું એના માટે છે કે જેને કંઈક કરવું છે કંઈક બનવું છે અને એના માટે જરૂર છે તમારી રહેલી અંદરની યોગ્યતા હું હંમેશા કહેતો આવ્યો છું કે તમારી રહેલી યોગ્યતાને ચકાસું જરૂરી નથી કે તમે મેરિટમાં સારા રિઝલ્ટ સાથે તમે કોઈ ડૉક્ટર બની જશો કોઈ એન્જિનિયર બની જશો તો જ તમારી અંદર રહેલા વ્યક્તિત્વને તમે નિખારી શકશો અને તમે જે સફળતા મેળવશો એ સફળતાનો આનંદ ભરપૂર રીતે માણી શકશો આવી જ રીતના આપણે નેક્સ્ટ એક એવા વ્યક્તિત્વને મળીશું જેને જોઈને જેને માણીને જેની સાથે આપણે આપણા નેક્સ્ટ પ્રોગ્રામમાં એક નવા કરિયર ઓપ્શન સાથેની વાત લઈને આવીશું આવતા રવિવારે સાડા દસ કલાકે ડોક્ટર જયેશ કાફેમાં ત્યાં સુધી નમસ્તે